કેન્દ્રના બજેટમાં જ્વેલરી પર સૂચિત એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા જ્વેલરો અને સુવર્ણકારો દ્વારા સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં રોજબરોજ કાળા કાયદાનો વિરોધ કરી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેને અનુસંધાને આજે પાટણ જ્વેલરી બજાર એસોસિએશન એક્સાઇઝ લડત સમિતિ દ્વારા સરકારનું મૌન તોડવા મોં ઉપર કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોકસી મહાજન ઝવેરી બજાર પાટણના સુખડીવટ બજાર ખાતેથી એક્સાઇઝ ડ્યુટીના કાળા કાયદાના વિરોધ બેનરો સાથે આશરે 200થી વધુ વેપારીઓની મૌન રેલી શહેરના જાહેર માર્ગો પર નીકળી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રેલીમાં જોડાયેલ અગ્રણી વેપારીઓ દ્વારા 17 જેટલા મુદ્દાઓને લઈ એક્સાઇઝ ડ્યુટીનો વિરોધ શા માટે કરવામાં આવ્યો છે તે અંગેનું ચીટનીસ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષો પહેલા ગોલ્ડ કંટ્રોલમાં અમલીકરણને લઈ દેશના અસંખ્ય સુવર્ણકારો બેરોજગાર થયા હતા, તેમજ એક્સાઇઝ ડ્યુટીના અમલ માટેના નિયમો તેમજ તેના થકી કાનૂની પગલાંની જોગવાઈ માટે પણ ભયજનક હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત સરકારી અમલદારો દ્વારા કનડગત અને ભ્રષ્ટાચારની શક્યતાઓ પણ એક્સાઇઝ ડ્યુટીમાં રહેલી છે. તો હાલમાં એક્સાઇઝ ડ્યુટી તો 1% લાગે છે, પરંતુ છેવટે તેનું ભારણ તો ગ્રાહકો પર જ પડવાનું હોય. ગ્રાહકોને બેવડો માર પડે છે અને દાગીનાની ઊંચી કિંમત ચૂકવવી પડે છે. આ ઉપરાંત અન્ય 9 મુદ્દાઓની આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. તો રેલીમાં જોડાયેલ ઝવેરી બજારમાં અગ્રણી વેપારી પ્રહલાદભાઈ સોનીએ આ મુદ્દો દૂર ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. શહેરના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તથા સમગ્ર પાટણના સુવર્ણકારો અને કારીગરોની એક મહાન રેલી આયોજન કરવામાં આવ્યું હતું. એનું કારણ એક જ છે કે ભાજપ સરકારે દિલ્હીની અને નાણાપ્રધાને જે કાળો કાયદો દ્વારા 1% એક્સાઇઝ લગાડીને અમારા જે કારીગર વર્ગને બિલકુલ એમને કામ વગર ધંધા વગર કરવા બાબતની અંદરનું એક આયોજન લાગે છે અને એની અંદર કેટલાય કારીગર વર્ગ અત્યારે હાલ પણ ભૂખ્યા બેઠા છે અને એમને ધંધો બદલવા વગર છૂટકો નથી. એવા આ કાળા કાયદાને દૂર કરવા માટે સમગ્ર ભારતની અંદર જે આ સુવર્ણકાર સંઘ કારીગર વર્ગ જે આંદોલન ચલાવી રહ્યા છે કે 1% એક્સાઇઝ ડ્યુટી રદ કરવા માટે છે, જેનાથી કરીને કારીગરોની રોજીરોટી નહીં છીનવાઈ જાય અને દરેક જણને પોતાનો કામ કરવા માટેનો ચાન્સ મળશે. એના અનુસંધાને જે સમગ્ર ભારતની અંદર આજે 30મી તારીખે બંધનું એલાન રાખી અને જે રેલી યોજવામાં આવી હતી તે રેલી દ્વારા સમગ્ર પાટણના ઝવેરી બજાર અને કારીગર વર્ગ આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા હતા આ કાળો કાયદો દૂર કરવા માટે. એના માટે અહીં આગળ આજે અમે તમને એ બાબતની અંદર જે વાત કરી છે, આ કાળો કાયદો દૂર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એક પણ સમગ્ર ભારતની અંદર સુવર્ણકાર પોતાની દુકાન ખોલશે નહીં અને કારીગર કામ વગર રહેશે નહીં. એના માટે કારીગરોની વ્યવસ્થા અમે સુવર્ણકારો કરવા માટે તૈયાર છીએ, પણ આ કાળા કાયદાને હટાવીને રહીશું. બોલો ભારત માતા કી. આ રેલીમાં એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ પટેલ, મંત્રી ભાનુભાઈ સોની, ઉપપ્રમુખ મનીષ ચોખાવાલા સહિત સભ્યો તેમજ વેપારીઓ જોડાયા હતા. ચેતન રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ.